આગામી વિધાનસભાની ચૂંટણીમાં પંચ્યાસી માણાવદર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે તેમાં ગત પેટાચૂંટણીમાં પરાજિત થયેલ ઉમેદવાર અરવિંદ લાડાણીનું નામ ફરીથી રિપીટ કરવામાં આવતા પક્ષના વરિષ્ઠ સંગઠનના પદાધિકારીઓ તેમજ વંથલી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યોની લાગણી અને માગણીઓની અવગણના થઈ છે આમ સેન્સ પ્રક્રિયા માત્ર મજાક પ્રક્રિયા બની ગઈ હોય તેની વિરુદ્ધમાં વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપીને જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયે રામધૂન બોલાવી હતી તેમજ કોંગ્રેસ મોવડી મંડળ હાઈ હાઈના નારા પણ લગાવ્યા હતા જેમાં વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ઇરફાન શાહ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ પિંચ્યાસી માણાવદર વિધાનસભા બેઠકમાં ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા જે પ્રથમ યાદી જાહેર થઈ એમાં ઉમેદવાર તરીકે જે ગત પેટા ચૂંટણી વખતે પરાજિત થયેલા ઉમેદવારનું નામ ફરીથી રિપીટ થતા પક્ષના વરિષ્ઠો સંગઠનના પદાધિકારીઓ નગરપાલિકાને તાલુકા પંચાયતના સદસ્યોની લાગણી અને માંગણીની વિરુદ્ધમાં પક્ષની રીતિનીતિઓની અવગણના કરી અને સેન્સ પ્રક્રિયા એક મજાક પ્રક્રિયા હોય તે રીતે અમારી લાગણીઓની અવગણના કરી અને જે નામ જાહેર થયું છે તેના વિરુદ્ધમાં આજે વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓએ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવી અને પક્ષના વરિષ્ઠોને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન કરી અને અમારી માગણીઓ રજૂ કરી છે જો અમારી માગણીઓ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે અને ભારતીય જનતા પાર્ટીના એક કદાવર નેતાના ઇશારે જે ટિકિટ ફાળવણી થઈ છે તે ટિકિટ રદ કરવામાં ન આવે તો આગામી સમયની અંદરમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરી અને કોંગ્રેસને પરાજિત થાય તેવી શક્યતાઓ સામે અમે અમારી સામૂહિક રાજીનામું આજે આપી